નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને આપણું પ્રકરણ 15 આપણું પર્યાવરણ. તો આની અગાઉના વિડિયોમાં જ્યારે આપણે મળ્યા ત્યારે આપણે નિવસન તંત્ર વિશે વાત કરી હતી, અને આજે આપણે આ વિડિયોમાં છે તે નિવસન તંત્રના બે ઘટકો છે તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. જેમાં બે ઘટકો છે, જેમાંથી પ્રથમ ઘટક વિશે આપણે કહીએ તો તે છે અજૈવિક ઘટકો, અને બીજા ઘટકની વાત કરીએ તો તે છે જૈવિક ઘટકો. હવે આ બે ઘટકો છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એ આપણે વિગતવાર સમજી. તો અજૈવિક ઘટક છે નિવસન તંત્રના તમામે તમામ એટલે કે બધા નિર્જીવ ઘટકો છે તેનો સમાવેશ એની અંદર થશે, અજૈવિક ઘટકોની અંદર થશે. હવે અજૈવિક ઘટકોના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. અજૈવિક ઘટકો છે તો તે કયા કયા? તો કે અજૈવિક ઘટકો તરીકે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ તેમજ ખનિજ દ્રવ્યો વગેરેનો સમાવેશ થતો હોય છે. આ બધા જ નિર્જીવ ઘટકો છે તે આપણા અજૈવિક ઘટકોની અંદર આવશે. ત્યારબાદ આપણે બીજો ઘટક જોઈએ, એ શું છે? જૈવિક ઘટક. હવે શું છે કે જૈવિક ઘટકનું વર્ગીકરણ જોઈએ તો પાછું ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. કયા કયા ત્રણ ભાગોમાં? તો પ્રથમ છે ઉત્પાદકો, ત્યારબાદ છે ઉપભોગ્યો, અને ત્યારબાદ છે વિઘટકો. તેમાંથી આજે આપણે ઉત્પાદકો વિશે સમજૂતી મેળવીશું. તેમજ આપણે એક બીજી વસ્તુ જોઈએ કે જે જૈવિક ઘટકોનું વર્ગીકરણ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે, જેમ કે ઉત્પાદકો, ઉપભોગ્યો અને વિઘટકો, એવી જ રીતે આ ઉપભોગ્યો છે તેનું વર્ગીકરણ પણ હજી આગળ આપણે જોઈશું, પરંતુ ક્યારે? ત્યારે પછીના વિડિયો. તો આજે આપણે થોડીક માહિતી ઉત્પાદકો વિશે મેળવી લઈએ કે ઉત્પાદકો આ છે તે કોણ છે. તો એ ઉત્પાદકો કોણ છે? તો એ સ્વયંપોષી છે, તે પોતાનો ખોરાક પોતે તૈયાર કરે છે. જોઈએ આપણે શું છે કે આ સજીવો કેવા છે? સ્વયંપોષી છે, તેઓ નીલરસ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણથી પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરતું હોય છે. જેમ કે આપણે લીલી વનસ્પતિની વાત કરીએ તો તે પોતાના માટે પણ ખોરાક તૈયાર કરે છે. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. તેમજ આપણા માટે પણ તે ખોરાક તૈયાર કરતું હોય છે. તો ઉત્પાદકો છે, તો ઉત્પાદકો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થમાંથી સ્ટાર્ચ અને શર્કરા જેવા કાર્બનિક સંયોજનોનું શોષણ કરે છે. તો આ વાત થઈ આપણી સેના વિશેની? ઉત્પાદકો વિશેની. હજી આપણે જો ઉત્પાદકો વિશે વધુ વિગતવાર સમજી તો આપણું જે સ્થળ જ નિવસન તંત્ર છે એ સ્થળ જ નિવસન તંત્રમાં ઉત્પાદકો તરીકે કોનો સમાવેશ થશે? વિચારો થોડું. આપણે શરૂઆતમાં જ બોલ્યો તો આપણે સ્થળ જ નિવસન તંત્ર છે તેમાં ઉત્પાદકો તરીકે સમાવેશ થશે લીલી વનસ્પતિ, બરાબર છે. તેમજ જ્યારે જલજ નિવસન તંત્રની વાત આવે તો જલજ નિવસન તંત્રની અંદર ઉત્પાદકો તરીકે સમાવેશ થશે કેટલી? લીલી દ્રવ્યો. ઠીક છે. તો આના પછીના વિડીયોમાં જ્યારે આપણે મળશું ત્યારે ઉપભોગ્યો છે તેનું આપણે વર્ગીકરણ જોશું, ઉપભોગ્યની અંદર કોણ કોણ આવે છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આ જે આપણે આજે નિવસન તંત્રના બે ઘટકો વિશે એક થોડીક સમજૂતી મેળવી, જેમ કે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો, એમાં અજૈવિક ઘટકો વિશે આપણે સંપૂર્ણ સમજૂતી આજે મેળવી લીધી છે કે નિવસન તંત્રના બધા નિર્જીવ ઘટકો છે તે અજૈવિક ઘટકો છે, અને અજૈવિક ઘટકો તરીકે આપણે વાત કરીએ તો કેવા? જેવા કે ભૌતિક ઘટકો, તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો અને વગેરેનો સમાવેશ થતો હોય છે. અને જૈવિક ઘટકોમાં આજે આપણે માત્ર ઉત્પાદકો વિશે સમજ્યા, ત્યારબાદ આપણે ઉપભોગ્યો અને વિઘટકો છે તે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં